કોરોનાની મહામારી વચ્ચે કેસ વધતા લોકોને ગાઈડલાઈન પ્રમાણે માસ્ક નહીં પહેરતા સુરત મનપાની ટીમ દંડ કરવા નીકળી છે. ત્યારે સુરતના લોકો મનપાની ટીમના આડે હાથ લઈને ચૂંટણી સમયે દંડ કેમ નહીં લઈને સામાન્ય માણસને હેરાન કરો છો કહી આડે હાથ લીધા હતા અને ભગાડ્યા હતા. લોકોએ મનપાની ટીમને આડે હાથ લીધા હોવાનો વિડીયો હાલ તો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સુરતમાં વધતા કોરોનાના કેસો લઈને શહેરીજનો કોરોના ગાઈડલાઈન પાલન કરે તે માટે તંત્ર દ્વારા સૂચના અપાઈ છે અને જો કોઈ વ્યક્તિ ગાઈડલાઈનનું પાલન નહીં કરે તો તંત્ર દ્વારા દંડ કરાયો છે. જોકે કોરોના રસી આવી જતાને કોરોના દર્દીની સંખ્યા ઓછી થતાં તંત્ર દ્વારા ચૂંટણી જાહેર કરાઈ હતી. ચૂંટણીમાં નેતા અને પાર્ટીના કાર્યકરો કોરોના ગાઈડલાઈનનું પાલન નહીં કરતા ફરી એકવાર કોરોના કેસો વધવા લાગતા તંત્ર દ્વારા ગાઈડલાઈન સામે ફરી દંડ વસૂલવાનું શરૂ કરાયો છે. તેમાં ડિંડોલી વિસ્તારમાં મનપાની ટીમે માસ્ક નહીં પહેરનારો પાસે દંડ વસૂલવા જતા દુકાનદારો ઉશ્કેરાયા હતા અને મનપા ટીમને ચૂંટણી સમયે ક્યાં ગયા હતા, નેતાને તેના ચેલા ચપાતા માસ્ક વગર ફરતા હતા ત્યાં તેમણે કેમ દંડ નહીં કરી, હવે ચૂંટણી પૂરી થતાની સાથે સન્માનીય માણસોને આ દુકાનદારોને દંડ કરી હેરાન કરો છો કરી આડા હાથે લીધા હતા. હાલ તો મનપાની ટીમ સાથે લોકોએ રકઝક કરતા મનપાની ટીમ ત્યાંથી રવાના થઈ જવા પામી હતી. જે સમગ્ર ઘટના કોઈક મોબાઈલમાં વિડીયો બનાવી ઉતારી હોય આ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થવા પામ્યો છે. અઝર કુરેશી, G10 News.